ચાલો છોકરાઓ આપણે આગળ વધીએ. તો આજે આપણે સમજવાના છે કક્ષકોની ઊર્જા. પણ સમજીએ કંઈક, ચાલો બહુ કેમેસ્ટ્રી કર્યું, કંઈ આજે કંઈક સ્ટોરી સાંભળો. ક્લિયર છે? કેમેસ્ટ્રી નથી ભણવું આપણે શું કરીએ, આજે સ્ટોરી સાંભળીએ. માનો કે એક ફેમિલી હોય, એક શું છે, મીન્સ કે ફાધર છે, મધર છે, ક્લિયર છે? આ લોકો મીન્સ કે મેરેજ થઈ ગયેલા છે, પોતાનું જે જીવન છે, દાંપત્ય જીવન છે, બહુ સારી રીતે વિતાવે છે. થોડાક સમય પછી તેમને એક સન થાય છે. એ મેલ ફિમેલ વોટ એવર કંઈ પણ હોય, પણ એક છોકરો કે છોકરી વોટ એવર કંઈ બી આવે છે. તો આ જે પેરેન્ટ્સ છે એ ખૂબ જ ખુશ થાય છે, કારણ કે પોતાના જીવનમાં એક સંતાનની પ્રાપ્તિ થાય તો ખૂબ જ ખુશ હશે, કોઈ બી ખુશ થાય છે. તો એ સંતાન જે આવ્યું છે એને ખૂબ જ પ્યાર કરશે, ખૂબ જ વહાલ કરશે અને એના બ્રાઇટ ફ્યુચર માટે ખૂબ જ મહેનત કરશે. તો જેમ છોકરાઓ આવે છે તેમ પેરેન્ટ્સ એને વહાલ પણ કરશે, પ્યાર પણ કરશે, સાથે સાથે પેરેન્ટ્સની એક રિસ્પોન્સિબિલિટી બી બને છે કે એને ફ્યુચરમાં ભાઈ એનું એજ્યુકેશન છે, એના જે દૈનિક એક્સપેન્સિવ છે, એના કપડાં છે, એ બધી જ વસ્તુ હવે આવશે. તો પેરેન્ટ્સને એટલો ખર્ચો વધવાનો મીન્સ કે રિસ્પોન્સિબિલિટી બી વધવાની, ક્લિયર થાય છે? તો નાની પારો બહુ પ્રેમ કરે છે, એકને એક છોકરો છે ભાઈ બહુ પ્રેમ કરે છે, ક્લિયર? ચાલો થોડીક રિસ્પોન્સિબિલિટી બી વધી. હવે થયું એવું કે થોડા સમય બાદ ભાઈ ફરીથી એક સંતાનની પ્રાપ્તિ થઈ, ફરીથી એક બીજો સંતાન આવ્યું, ક્લિયર? થોડાક વર્ષ પછી તો થશે શું, હવે થોડા વર્ષ પછી ફરીથી પાછું સંતાન આવ્યું ત્યારે થશે શું? મોટે ભાગે રેગ્યુલરમાં આવું જોવા મળે છે, આ સંતાન મોટું થઈ ગયું હોય છે. આ સંતાન કેવું છે? નાનો છે. સંતાન નાનો હશે તો સીધી સિમ્પલ વસ્તુ છે, જે પેરેન્ટ્સનો પ્યાર છે એ પ્યાર આ નાના સંતાન ઉપર વધારે હશે, એની કેર નાના ઉપર વધારે કરતા હશે કમ્પેરિઝન ટુ મોટા સંતાન કરતા. દેખીતી વસ્તુ છે કે મોટા કરતા નાનો વધારે લાડકો હોય છે, એને વધારે પ્યાર મળતો હોય છે. મીન્સ કે જે પ્યાર આને મળતો હતો તે પ્યાર હવે એમાંથી ઘણો બધો પ્યાર આને જે મળતો હતો તેમાંથી ઘણો બધો પ્યાર હવે આ છોકરાને મળશે. મીન્સ કે આને કેવો મળશે પ્યાર? હવે ઓછો મળશે, ક્લિયર છે? મીન્સ કે માની લો કે સૌથી પહેલા આ એકલો હતો ત્યારે એને 100% પ્યાર મળતો હતો, પેરેન્ટ્સનો જેટલો બી પ્યાર હતો એ બધો 100% આને મળતો હતો. પણ થયું શું કે આ છોકરો આવ્યો ત્યારે પર્સન્ટેજ થઈ જશે, માની લો કે 70-30 રેશિયો આપણે બનાવી દઈએ. આ મીન્સ એક સ્ટોરી છે કે 70% પ્યાર હવે પેરેન્ટ્સનો આ નાનો છોકરો લઈ લે છે, મોટો છોકરા પાસે 30% પ્યાર થાય છે. પણ હું એમ નથી કહેતો કે પ્યાર નથી, જો પ્યાર નહીં હોય તો બિચારો છોકરો ઘર છોડીને ચાલ્યો જ હશે, પણ એવું બનતું નથી. પ્યાર તો છે પણ કેવો છે, પહેલા કરતા ઓછો થઈ ગયો છે, ઘરમાં તો રહેશે જ, ક્લિયર છે? ચાલો હવે થયું એવું કે ભાઈ એકલો હતો ત્યારે 100-100%, પણ બીજો છોકરો આવ્યો ત્યારે પ્યાર ઘટી ગયો. માની લેવું કે થોડા ભાઈ બે છોકરા એવા એટલે રિસ્પોન્સિબિલિટી બી એટલી જ વધશે પેરેન્ટ્સની, ક્લિયર છે? રિસ્પોન્સિબિલિટી વધવાને લીધે તેનો જે પ્યાર છે એ મોટા છોકરા પર બી ઓછો થશે, સાથે સાથે આના પર આપશે, પણ રિસ્પોન્સિબિલિટી બી એટલી છે. હવે થોડા સમય બાદ માની લઈએ કે ભાઈ હજુ એક સંતાન આવ્યું. હા ભાઈ, મને ઇન્ડિયાની ભાઈ પોપ્યુલેશન મને આઈડિયા છે, ભાઈ આ એક સ્ટોરી છે, ભાઈ આપણે આ રીતના ચાલુ નથી રાખવાનું કે ભાઈ આવા દેવ એક પછી એક, પણ આ એક સ્ટોરી છે. મતલબ કે એક ત્રીજું સંતાન આવ્યું. હવે જ્યારે ત્રીજું સંતાન આવશે ત્યારે વિચારો શું થશે, કે જે બિચારું નાનું સંતાન છે તો 100% વાત છે કે માતા પિતાની બોજ નજીક હશે કમ્પેરિઝન ટુ આ બે. તો તે સમયમાં શું થશે
કે આ જે 70% પ્યાર અનેમર તો હતો તે પણ હવે ઘટીને માની રહીએ કે 70% અનેમર છે, તો બાકીના 30%ની અંદર આ જે બીજો સંતાન છે એને મેબી આપણે 20% ગણીએ, અને આ જે રહી ગયો એને આપણે 10% ગણીએ. તો તમે વિચારો જેટલા સંતાન વધારે હશે, જેમાં જે નાનો સંતાન હશે, જે એકદમ નાનો હશે, એને માતા પિતા પ્રત્યે પ્રેમ કેવો હશે? વધારે હશે. અને માતા પિતાને પણ એ છોકરા માટે ખૂબ જ લાડ પ્યાર કરતા હશે, એટ્રેક્શન વધારે હશે કમ્પેરિઝન ટુ એના બે સન્સ. ક્લિયર? પણ બધા માટે પ્યાર હોય છે, પણ પ્યાર એ કેવો હોય છે? અલગ અલગ હોય છે. કોઈ મીન્સ કે નાનો છોકરો ભાઈ બેમાંથી કોઈ એકનો ભાઈ ફેવરિટ હશે, અથવા બંનેનો ફેવરિટ હશે, જે મોટો છોકરો પહેલા ફેવરિટ હતો પણ હવે મીન્સ કે શું થશે, ઓછો થઈ જશે, કારણ કે એની કમ્પેરિઝનમાં બીજા બધા બી છે. રેડી? તો આવું કંઈક રિયલ લાઈફમાં બી સ્ટોરી હોય છે, કોઈની હોય છે, કોઈની હોતી નથી, પણ થોડું ઘણું આવું બધું કસે જોવા મળતું હોય છે. આઈડિયા આવે છે? તો સર કેમેસ્ટ્રીનો લેક્ચર ચાલે છે, તો આવું બધું કેમ? તો આ જ સ્ટોરીને હવે આપણે કેમેસ્ટ્રીમાં અપ્લાય કરવાના છે, સમજવાનો પ્રયત્ન કરજો. જો આટલી વસ્તુ સમજાઈ હોય કે ભાઈ સંતાન જેમ જેમ વધતા જશે તેમ તેમ જે નાનો સંતાન હશે તે શું હશે? માતા પિતાની બહુ નજીક હશે. જેમ જેમ ભાઈ મોટા હશે તેને માતા પિતાનો પ્રેમ તો હશે પણ એટલો બધો પ્રેમ હોતો નથી. એડિયા આવે છે? ચાલો. અને સાથે સાથે ભાઈ એક જ આ લોકોના ત્રણે ત્રણ પોઈન્ટ છે, આજુબાજુ વાળાના નથી. હે ભાઈ, ટેન્શન જરાક બી નહીં લેતા. તો આ જે ત્રણે ત્રણ સંતાનો છે એ કોના છે? આ પેરેન્ટ્સના જ છે, બીજાના નથી. ક્લિયર છે? ચાલો, તો શરૂઆત અહીંયાથી કરું. માત્ર જ્યારે એક હોય ત્યારથી શરૂઆતો કરું. હું શરૂઆત કરું છું હાઇડ્રોજન પરમાણુથી, કે હાઇડ્રોજન પરમાણુના કિસ્સાની વાત કરું તો હાઇડ્રોજન પરમાણુમાં માત્ર શું હોય છે ભાઈ? એક જ ઇલેક્ટ્રોન હોય. શું હોય છે? માત્ર એક જ ઇલેક્ટ્રોન. માટે ભાઈ જે કક્ષકની જે ઉર્જા છે એ ઉર્જા માત્ર મુખ્ય ક્વોન્ટમ આંખ પરથી જાણી શકાય છે. એ થાય છે કે હાઇડ્રોજન પરમાણુમાં એક જ ઇલેક્ટ્રોન હોય છે, તો એક જ ઇલેક્ટ્રોન હોવાને લીધે કક્ષકની જે ઉર્જા છે એ માત્ર ને માત્ર મુખ્ય ક્વોન્ટમ આંખ દ્વારા આપણે જાણી શકીએ છીએ. માની લો કે હું થોડુંક કક્ષક વિશે વિચારીએ કે શું થઈ રહ્યું હોય. તો આપણું માની લો કે કેન્દ્ર છે. આ શું છે? કેન્દ્ર છે ભાઈ. કેન્દ્રની આજુબાજુ આ જે દોરું છું એ આપણી પહેલી કક્ષા છે. આ જે દોરું છું એ શું છે? બીજી કક્ષા છે ભાઈ. આ જે દોરું છું એ શું હોય છે? ત્રીજી કક્ષા હોય છે. સોન માની લો કે આ જે દોરું છું એ શું હોય છે? ચોથી કક્ષા હોય છે. તો આગળના વિડીયોમાં સમજીને આવ્યા છે કે ભાઈ કક્ષા એક સોસાયટી છે. આ સોસાયટી અંદર શું હશે? ઘર. ઘરની અંદર આપણે રહીએ છીએ. સીમાં એક સોસાયટી છે. સોસાયટી આની અંદર શું હશે? કક્ષક આવશે. તો આ છે એન બરાબર વન કક્ષક, સોરી એન બરાબર વન કક્ષા. આ છે એન બરાબર ટુ કક્ષા. આ છે એન બરાબર થ્રી કક્ષા. આ છે એન બરાબર ફોર કક્ષા. સોન આ રીતના આવતી જતી હોય છે. હવે એન બરાબર વન કક્ષા છે એ એન બરાબર વન કક્ષાની અંદર આપણે સમજીને આવ્યા કે એન બરાબર વન જે પહેલી કક્ષા છે એની અંદર માત્ર એક જ કક્ષક હોય છે અને એ હોય છે વન એસ. એ શું હોય છે? વન એસ. ભાઈ એકલી જ ઉર્જા છે, કેન્દ્રની નજીક છે. બીજી એક વસ્તુ યાદ રાખવાનું છે કે આ જે બધી કક્ષા છે, રેડી ભાઈ, કેન્દ્રથી દૂર જશે તેમ ઉર્જા વધે. જેમ કક્ષા કેન્દ્રથી દૂર જશે તેમ તેની ઉર્જા વધે. એન બરાબર વનમાં વન એક્સ કક્ષક છે એટલે કેન્દ્રથી નજીક છે, માટે એની ઉર્જા કેવી હશે? સૌથી ઓછી હશે. રેડી? તો આપણે એક ઉર્જાનો સ્તર દોરીએ. માની લો કે મારી પાસે આ એક આ રીતના આ બાજુ ઉર્જા વધે છે, તો સૌથી પહેલામાં પહેલી ઉર્જા કઈ આવવાની ભાઈ? વન એક્સ કક્ષક. સોરી પુટે, સૌથી પહેલામાં પેલી કઈ આવશે? વન એક્સ કક્ષક આવશે. ક્લિયર? તો સીધી સિમ્પલ વસ્તુ છે કે હાઇડ્રોજનનો જે એક ઇલેક્ટ્રોન છે એક ઇલેક્ટ્રોન ક્યાં રહેલો હશે? વન એક્સ કક્ષકમાં જ રહેલો હશે. રેડી છે? તો આ જે વન એક્સ કક્ષક, માની લો કે આ રીતના આપણે ઇલેક્ટ્રોન આપણે મૂકી દઈએ છીએ,
તો આ રીતના જે વનસ ઇલેક્ટ્રોન ભાઈ રહેલો હોય તો હાઇડ્રોજનની આ અવસ્થાને કહેવામાં આવે છે ભૂમિ અવસ્થા, અથવા કહેવામાં આવે છે એની ઢળા અવસ્થા. કેમ આવશે કે હાઇડ્રોજનનો જે એક ઇલેક્ટ્રોન છે એ જ્યારે વનસ કક્ષકમાં હોય ત્યારે એને શું કેમ આવશે? ભૂમિ અવસ્થા અથવા ઢળા અવસ્થા કેમ આવશે. હવે હાઇડ્રોજનની અંદર જે એક ઇલેક્ટ્રોન છે વનસમાં છે, માટે હવે એન બરાબર બેની જો વાત કરું તો એન બરાબર બે, મુખ્ય ક્વોન્ટમાંક બે હોય તો એક કક્ષાની અંદર બે કક્ષકો રહેલી છે. તો કઈ કઈ રહેલી હોય ભાઈ? 2s આવેલી હશે, 2p આવેલી હશે, રેડી. તો મન લખ અહીંયા 2s દોરું, ભાઈ અહીંયા 2p દોરું, અહીંયા 2s દોરું છું, અહીંયા 2p દોરું છું. હવે આ ઇલેક્ટ્રોન ને જો 2s અથવા 2pમાં જવું હોય, આ ઇલેક્ટ્રોને 2s અથવા 2pમાં જવું હોય, એટલે કે n બરાબર 1માં રહેલા ઇલેક્ટ્રોનને n બરાબર 2માં જવું હોય તો શાની જરૂર પડશે? ઉર્જાની જરૂર પડશે. કારણ કે 1s કરતાં 2s અને 2pની ઉર્જા કેવી હોય છે? વધારે હોય છે. માટે એને જો ઉર્જા મળશે તો ઇલેક્ટ્રોન શું કરશે? ઉત્તેજિત, સોરી ફોર ધેટ, 1s ઇલેક્ટ્રોન સીધો જશે n બરાબર 2માં. સમજ જશે? n બરાબર 2માં જશે. હવે n બરાબર 2માં તો જશે, પણ એન બરાબર 2માં બે ઘર આવેલા છે. એક તો 2s બી આવેલું છે, 2p બી આવેલું છે. તો જ્યારે 1s નો ઇલેક્ટ્રોન આ બંને કક્ષક કે જે ખાલી જ છે, એમાં કોઈ છે નથી, કોઈ ઇલેક્ટ્રોન નથી, ખાલી જ છે. કારણ કે હાઇડ્રોજનમાં તો એક જ ઇલેક્ટ્રોન હોય જે 1s માં છે, પણ એ ઇલેક્ટ્રોને જો એન બરાબર 2માં જવું હોય તો એન બરાબર 2માં બે ઘર આવેલા છે. એક છે 2s વાળું ઘર અને એક છે 2p વાળું ઘર. તો આ ઇલેક્ટ્રોન આ બે માંથી કોઈમાં પણ જઈ શકે છે. કેમ? કારણ કે તે સમયે આ બંનેની ઉર્જા કેવી હોય છે? સરખી હોય છે, કારણ કે એમાં કોઈ પણ જાતના ઇલેક્ટ્રોન નથી. અને તે બંનેની ઉર્જા કેવી હોય છે? સમાન હોય છે. તો એ જે ઇલેક્ટ્રોન છે એસમાં પણ જઈ શકે છે, પીમાં પણ જઈ શકે છે, કોઈ પણ એકમાં જઈ શકે છે. બીકોઝ ઓફ બંનેની ઉર્જા તે સમયે કેવી હોય છે? સરખી હોય છે. માની લો કે હું 2p માં મોકલી આપું છું, આ ઇલેક્ટ્રોન છે હવે p કક્ષમાં ગયો, તો આ જે ઇલેક્ટ્રોનની જે અવસ્થા છે એને કહેવામાં આવે છે ઉત્તેજિત અવસ્થા. કે ઇલેક્ટ્રોન એનર્જી મેળવે છે, એનર્જી મેળવીને શું કરે છે? ઉત્તેજિત અવસ્થાની અંદર જાય છે, રેડી છે. અને ઉત્તેજિત અવસ્થામાં 2s અને 2p કક્ષકની ઉર્જા કેવી હોય છે? સમાન હોય છે. એવી રીતના સેમ માની લઉં કે ત્રીજું શક્તિ, ત્રીજા કોષની વાત, ત્રીજા કોષમાં 3 આવશે. કઈ કઈ આવશે? 3s આવશે, 3p આવશે, 3d આવશે. જ્યારે n બરાબર 3ની વાત કરો તો મુખ્ય જે ત્રીજું કક્ષા છે, ત્રીજા કક્ષાની અંદર શું આવશે? 3s આવી શકે, 3p આવી શકે, 3d આવી શકે. તો સેમ આ ઇલેક્ટ્રોન હજુ પણ વધારે ઉર્જા મેળવીને જો આ 3 કક્ષકમાં જાય તો એમાંથી કોઈ પણ કક્ષકમાં જઈ શકે છે. બીકોઝ ઓફ આ 3 કક્ષકની ઉર્જા કેવી હોય છે? સરખી હોય છે. માટે એક વસ્તુ લખી શકીએ, શું લખી શકીએ? સમજો, કક્ષકોની ઉર્જાનો સ્તર લખી શકીએ. હાઇડ્રોજન પરમાણુ માટે કક્ષકોની ઉર્જાનો સ્તર શાના માટે લખું છું? હાઇડ્રોજન પરમાણુ માટે. અથવા એવું બી લખી શકાય કે હાઇડ્રોજન જેવી, એકચ્યુઅલી હાઇડ્રોજન જેવી સ્પીસીસ તો નહીં લખી શકાય, હાઇડ્રોજન માટે લખી શકાશે. તો હાઇડ્રોજન પરમાણુ માટે લખીએ તો શું થશે? સૌથી ઓછામાં ઓછી ઉર્જા કોની હોય છે? 1s કક્ષકની હોય છે. એના કરતાં વધારે કોની હોય છે? 2s ઇઝ ઇક્વલ ટુ બાય 2p ની હોય છે, કારણ કે બંને સેમ જ ઉર્જા ધરાવે. એના કરતાં વધારે હોય છે 3s ઇઝ ઇક્વલ ટુ 3p ઇઝ ઇક્વલ ટુ 3d. ડીની શરૂઆત 3થી થાય, યાદ રહેવું જ જોઈએ. ચાલો, એના કરતાં વધારે કોની હોય? 4s ઇઝ ઇક્વલ ટુ 4p ઇઝ ઇક્વલ ટુ 4d ઇઝ ઇક્વલ ટુ 4f ની હોય. ક્લિયર થાય છે? સેમ આ માની લો કે અગાડી જઈએ, અગાડી શું હશે? વાય 5s ઇઝ ઇક્વલ ટુ 5p ઇઝ ઇક્વલ ટુ 5d ઇઝ ઇક્વલ ટુ 5f ઇઝ ઇક્વલ ટુ 5g. સો ઓન, આ રીતના આગળ વધતું જશે, રેડી છે. તો આ કોના માટે વાત ચાલે છે? હાઇડ્રોજન માટે વાત ચાલે છે, રેડી. હવે આ જે કક્ષકો છે, આ જે કક્ષકો છે, આ બધી કક્ષકો કેવી છે? સમાન ઉર્જા ધરાવે છે. આ બધી કક્ષકો સમાન ઉર્જા ધરાવે છે. તો સમાન ઉર્જા શબ્દ લખું છું, સમાન ઉર્જા ધરાવતી કક્ષકોને
ભાઈ કહેવામાં આવે છે ડીજનરેટ કક્ષકો. શું કહેશું આપણે? ડીજનરેટ. આ ઇંગ્લિશ વર્ડ છે ડીજનરેટ, જેને આપણે કહેશું સમશક્તિ. સમશક્તિ કક્ષકો કહેશું. શું કહેશું એને? સમશક્તિ કક્ષકો. હવે સમજો તો મેં તમે જે સ્ટોરી ઉપરની કીધી એ સ્ટોરીમાં શું છે કે ભાઈ પેલા પેરેન્ટ્સ હતા એનો એક છોકરો આવ્યો, તો હાઇડ્રોજનમાં બી એક જ ઇલેક્ટ્રોન છે, તો હાઇડ્રોજનમાં જે એક ઇલેક્ટ્રોન છે તો ભાઈ એના કેન્દ્રમાં પણ શું હશે? એક જ પ્રોટોન હોવાનો. અને બહાર જે એક ઇલેક્ટ્રોન છે એ પણ એક જ ઇલેક્ટ્રોન હોવાનો. તો આ બંને વચ્ચે શું હોય છે? આકર્ષણ હોય છે. કે એક ઇલેક્ટ્રોન કેન્દ્ર વડે મજબૂતાઈથી આકર્ષાયેલું હોય છે. ક્લિયર છે? તો એનો જે એક ઇલેક્ટ્રોન નો પ્રેમ છે ટોટલ એના કેન્દ્ર માટેનો હોય છે. રેડી? આ જે સ્ટોરી મેં તમને કીધી એ શાના માટે છે? માત્ર ને માત્ર હાઇડ્રોજન માટે જ છે, કે જેમાં માત્ર એક જ ઇલેક્ટ્રોન છે. સમજો કે એક જ સંતાન આવ્યું છે. હવે સમજો કે બે સંતાન હોય તો શું થાય? તો આ એક જ ઇલેક્ટ્રોન છે, માની લેવું કે હવે એક કરતા વધારે ઇલેક્ટ્રોન હોય તો એને આપણે કહેશું બહુ ઇલેક્ટ્રોન. શું કહેશું આપણે? બહુ ઇલેક્ટ્રોન. તો જે બહુ ઇલેક્ટ્રોન પરમાણુ છે, બહુ ઇલેક્ટ્રોન નો મતલબ શું થાય? કે એક કરતા વધારે ઇલેક્ટ્રોન હોય એની વાત ચાલે છે. તો જે બહુ ઇલેક્ટ્રોન પરમાણુ છે એ પરમાણુઓમાં જે કક્ષકની ઉર્જા છે, બહુ ઇલેક્ટ્રોન પરમાણુમાં જે કક્ષકની ઉર્જા છે એ કક્ષકની ઉર્જા માત્ર મુખ્ય ક્વોન્ટમ આંક પરથી ગણી શકાતી નથી. જેમ આપણે હાઇડ્રોજનમાં કક્ષકની ઉર્જા માત્ર ને માત્ર મુખ્ય ક્વોન્ટમ આંક પરથી સમજીને આવ્યા, તે જ પ્રમાણે બહુ ઇલેક્ટ્રોન પરમાણુના કિસ્સામાં કક્ષકની ઉર્જા માત્ર જ મુખ્ય ક્વોન્ટમ આંક પરથી નક્કી નહીં કરી શકાય. તો એના માટે જે કક્ષક છે એ કક્ષકનો ગૌણ ક્વોન્ટમ આંક અથવા એઝિમ્યુથલ ક્વોન્ટમ આંક અથવા કોણીય વેગમાન ક્વોન્ટમ આંક એટલે કે એલ, આ બંનેની જરૂર પડશે. શું થશે? આ બંને ક્વોન્ટમ આંક દ્વારા આપણે બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં કક્ષકોની ઉર્જા જાણી શકીએ છીએ. ક્લિયર થાય છે? હા કે ના? ચાલો હવે તો એનો મતલબ એમ થાય કે ભાઈ બહુ પરમાણુ ઇલેક્ટ્રોનની અંદર ગૌણ ક્વોન્ટમ આંક પણ કામ કરે છે. અને ગૌણ ક્વોન્ટમ આંકની વાત કરું તો ભાઈ મુખ્ય ક્વોન્ટમ આંક તો એના જ રહેવાનો, પણ ગૌણ ક્વોન્ટમ આંકની વાત કરીએ તો ગૌણ ક્વોન્ટમ આંક એસ છે, પી છે, ડી છે, એફ છે. હું આટલી જ વાત કરું છું, એસપીડીએફ, કારણ કે મોટે ભાગે આપણા જેટલા બી તત્વો છે એ બધા જ તત્વો શું થશે? આટલી કક્ષકમાં આવી જશે. ક્લિયર છે? ચાલો તો આ જે એન છે એ એન માટે એસપીડીએફ, આ જે પેટા કક્ષક છે, પેટા કોષ છે, તો આ પેટા કોષ મુખ્ય ક્વોન્ટમ આંકની મુખ્ય ક્વોન્ટમ આંક બદલાવાથી કક્ષકોની ઉર્જા પણ બદલાય છે. અને સાથે સાથે ભાઈ માની લે કે એક જ ક્વોન્ટમ આંક હોય, એક જ મુખ્ય ક્વોન્ટમ આંક હોય, તેમ છતાં પણ આલોકોની ઉર્જા કેવી હોય છે? જુદી જુદી હોય છે. એઝ અ એક્ઝામ્પલ સમજો, માની લો કે મારી પાસે મુખ્ય ક્વોન્ટમ આંક 4 છે. મારી પાસે શું છે? મુખ્ય ક્વોન્ટમ આંક 4 છે. તો આ ગૌણ ક્વોન્ટમ આંક કેટલી થવાની? એન બરાબર 4 જો હોય, મીન્સ કે ચોથો કોષ હોય, તો ચોથા કોષમાં કોણ કોણ આવવાની? ભાઈ 4s આવશે, 4p આવશે, 4d આવશે, 4f આવશે. મેં એટલા માટે 4 લીધો કે બધી જ કક્ષક આવી જાય. જો 3 લેટે તો 3d સુધી જ આવટે, જો 2 લેટે તો 2p સુધી જ આવટે, ને 1 લેટે તો 100% 1s સુધી જ આવટે. માટે મેં મુખ્ય ક્વોન્ટમ આંક 4 લીધેલો છે. હવે સમજો
તો મુખ્ય ક્વોન્ટમમાં ચાર હોય તો ચાર સાથે સંકળાયેલી કક્ષકો કઈ કઈ છે? 4s છે, 4p છે, 4d છે, 4f છે. આ ચારે ચાર એક જ સોસાયટીમાં આવેલી છે. ચારે ચાર એક જ સોસાયટી. સમજો કે બધા જ શું કરે છે, માન લો કે મારી પાસે આ કેન્દ્ર હોય, આ ચોથી કક્ષા છે, આ n બરાબર 4 છે, તો આ n બરાબર 4 માં 4s બી હશે, 4p પણ હશે, 4d બી હશે, 4f પણ હશે. તો આ ચારે ચાર જે કક્ષકો છે, ચારે ચાર કક્ષકો ભલે એક જ શક્તિ સ્તરમાં છે n બરાબર 4 માં, તેમ છતાં આ બધી કક્ષકોની જે ઉર્જા હોય છે એ જુદી જુદી ઉર્જા ધરાવે છે. 4s ની બી ઉર્જા જુદી હશે, 4p ની ઉર્જા જુદી હશે, 4d ની બી જુદી હશે, 4f ની બી જુદી હશે. તો ક્વેશ્ચન ઉભો થાય, આવું કેમ, શા માટે આવું થાય છે કે મુખ્ય ક્વોન્ટમમાં સેમ છે તેમ છતાં પણ ઉર્જા જુદી જુદી છે? ભાઈ હાઇડ્રોજનમાં તો આવું કંઈ નહીં હતું, હાઇડ્રોજનમાં તો 1s, પછી 2s ને 2p સેમ, 3s 3p, 3d સેમ, ભાઈ 4s 4p 4d 4f બધી સેમ, અહીંયા લખેલું છે આપણે આ બધું, કેમ આવું? તો ભાઈ હાઇડ્રોજનના કિસ્સામાં એક જ ઇલેક્ટ્રોન હતો, ક્લિયર છે? તમે તમે છોકરાનું ઉદાહરણ આપ્યો કે એક જ છોકરો હોય તો બધો પ્રેમ લેશે, પણ જ્યારે છોકરાઓ વધે, 2 થાય 3 થાય 4 થાય 5 થાય 10 થાય 20 થાય, એટલે કે ઇલેક્ટ્રોનની ભાષામાં વાત કરું તો આટલા બધા ઇલેક્ટ્રોન હોય તો શું થાય, સમજતા જજો. ચાલો આગળ જઈએ. તો ભલે એક જ શક્તિ સ્તર છે, એન બરાબર 4 છે, તો એમાં આવેલી આ જે જુદી જુદી કક્ષકો છે, ખરેખર એક હોય છે પણ કેવી હોય છે, જુદી જુદી ઉર્જા ધરાવે છે. તો એનું રીઝન શું છે? તો એનું રીઝન હોય છે આકર્ષણ બળ, અને કામ કરતું હોય છે અપાકર્ષણ બળ. શું કામ કરતું હોય છે? આકર્ષણ બળ કામ કરતું હોય છે, અપાકર્ષણ બળ કામ કરતું હોય છે. એક છોકરો હોય છે ત્યારે કોઈ પ્રોબ્લેમ નથી, બધું એનું ચલવી લેશે, પણ જ્યારે બીજો છોકરો આવશે ત્યારે મોટો છોકરો કંઈ બી ભૂલ કરશે તો ભાઈ એને ખીજવાશે એના પેરેન્ટ્સ, હા કે ના, એની પર શક્તિ રીતના વર્ષે, મીન્સ કે કંઈ બી જો ઊંધું કામ કરશે તો ભાઈ 100% ગાર ખાશે. શોર્ટ એન્ડ સિમ્પલ વાત કરીએ, રેડી છે? તો થશે શું, મીન્સ કે આ જે છોકરાનું છે એને આ પેરેન્ટ્સ પ્રત્યે તે સમય એવું બી થાય કે યાર કયો કેવો છોકરો છે, ભાઈ બહુ ધમાલ કરે છે, મસ્તી કરે છે, માનતો નથી કહેલું, તો અપાકર્ષણ જેવું થાય, જે કોઈક વાર તમને પ્રેમ બી જોવા મળશે, આ છોકરા પ્રત્યે વધારે પ્રેમ જોવા મળશે, અપાકર્ષણ ઓછું જોવા મળશે. મીન્સ કે આ બધી વસ્તુ થતી હોય છે, ભાઈઓ ભાઈઓ વચ્ચે બી થતું હોય છે કે આ જે છોકરો છે ને ભાઈ પેરેન્ટ્સ મીન્સ કે બહુ પ્યાર કરે છે, મને પ્યાર નથી કરતા, તો પેરેન્ટ્સ બે છોકરા વચ્ચે બી અપાકર્ષણ થઈ શકે, હા કે ના, આવું બધી વસ્તુ થાય છે. તો સેમ આવી જ વસ્તુ, આ જ સ્ટોરીને આપણે હવે પરમાણુની અંદર અપ્લાય કરીએ છીએ ધીમે ધીમે, કે આ જે જુદી જુદી કક્ષકો છે એમાં રહેલા ઇલેક્ટ્રોન અને જે કેન્દ્ર છે એ બધાની વચ્ચે, એટલે કે પરમાણુમાં શું થાય છે, આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ થાય છે. તો સર હાઇડ્રોજનમાં એવું નહીં થયું? તો ભાઈ હાઇડ્રોજનના કિસ્સાની જો વાત કરીએ તો હાઇડ્રોજનના કિસ્સાનું કેન્દ્ર અને 12 ઇલેક્ટ્રોન ગરબા રમશે, ખાસામાં 1s માં. તો ભાઈ કેન્દ્રમાં એક પ્રોટોન છે, ભાઈ 12 એક ઇલેક્ટ્રોન છે, તો આ બંને વચ્ચે શું હોય છે, ધનભાર ધરાવતો પ્રોટોન અને ઇલેક્ટ્રોન ઋણભાર ધરાવે છે, તેમની વચ્ચે એટ્રેક્શન હોય છે, માત્ર ને માત્ર શું હોય છે, આકર્ષણ હોય છે, માત્ર ને માત્ર આકર્ષણ હોય છે. ચાલો સમજો, હવે બહુ પરમાણુની વાત કરું, શરૂઆત હું હિલિયમ થી કરું. માની લઉં કે મારી પાસે હિલિયમ છે, તો હિલિયમમાં તમે જોશો તો એના કેન્દ્રમાં શું થશે, હવે 2 પ્રોટોન આવી જશે, ક્લિયર, અને 12 શું આવી જશે, ભાઈ 2 ઇલેક્ટ્રોન આવી જશે. આ રીતના સેમ આ જ રીતના વાત કરો સોડિયમમાં, સોડિયમમાં શું થાય, ભાઈ કેન્ટરમાં 11 પ્રોટોન હશે, નંબર 11 છે એટલે 11 પ્રોટોન હશે, અને એની જે 12 છે હું બધી કક્ષકો ડકતો નથી, કારણ કે એના વિશે જ આપણે જાણવાનું છે, હું કક્ષકોને દોરતો નથી કે ભાઈ પહેલી કક્ષક બીજી કક્ષક, તો એની 12 શું હોય છે, 11 ઇલેક્ટ્રોન હોય છે, ભાઈ 11 ઇલેક્ટ્રોન હશે, રેડી. તો આ જે 11 ઇલેક્ટ્રોન છે, તો ભાઈ ઇલેક્ટ્રોન ઉપરનું વીજભાર, ઇલેક્ટ્રોન ઉપરનું વીજભાર, તો ભાઈ 2 ઇલેક્ટ્રોન વચ્ચે શું થઈ શકે છે, અપાકર્ષણ થઈ શકે છે, 2 ઇલેક્ટ્રોન વચ્ચે શું થઈ શકે છે, અપાકર્ષણ થઈ શકે છે. અને સાથે સાથે કેન્દ્ર છે, કેન્દ્રમાં ધન વીજભાર છે અને ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે, તો આ લોકો વચ્ચે શું થઈ શકે છે,
આકર્ષણ થઈ શકે છે. ક્લિયર થયું? તો બે ઇલેક્ટ્રોન વચ્ચે ભાઈ પરમાણુમાં અપાકર્ષણ બી થશે, પ્રોટોન એટલે સોરી કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે શું થઈ શકે, આકર્ષણ બી થઈ શકે. હવે સમજો, મેં તમને શું કીધેલું છે કે જે કેન્દ્ર છે, કેન્દ્રથી જે પહેલું જે સ્ટ્રક્ચર છે એન બરાબર વન, એમાં કક્ષક હશે, આ એન બરાબર ટુ એમાં બી કક્ષક હશે, આ એન બરાબર થ્રી એમાં બી શું હશે, કક્ષક હશે. તો આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા. તો આ જે પહેલી કક્ષા છે કેન્દ્રની નજીક છે, આ જે પહેલી કક્ષા છે કેન્દ્રની નજીક છે, તો શું થવાનું? તો આના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ કેવું રહેવાનું ભાઈ? વધારે રહેવાનું. હવે એન બરાબર બે છે, તો આ જે બીજી જે કક્ષા હશે એ બીજી કક્ષામાં જે રહેલા ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રથી દૂર છે. કેન્દ્રથી દૂર હોય તો કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ થશે, ને એ જે આકર્ષણ આના કરતા કેવું હશે, ઓછું હશે. હવે તમે વિચારો કે જે બીજી કક્ષા છે એમાં ટુ એસ પણ આવેલી છે, ટુ પી પણ આવેલી છે, જ્યારે પહેલી કક્ષામાં તો માત્ર વન એસ જ છે, એક જ ઘર છે, એક જ ઇલેક્ટ્રોન છે, કંઈ ફરક નહીં પડશે. પણ જ્યારે ઇલેક્ટ્રોન જ્યારે ટુ એસમાં હોય કે ટુ પીમાં હોય ત્યારે એ લોકો એક જ કક્ષામાં રહેશે, એક જ કક્ષા, એટલે કે અહીંયા બી ઇલેક્ટ્રોન હોય, અહીંયા બી ઇલેક્ટ્રોન હોય, તો આ બે વચ્ચે બી શું થઈ શકે છે, અપાકર્ષણ થઈ શકે છે. વિચારો કે ત્રીજી કક્ષા હોય, થ્રી એસ હોય, થ્રી પી હોય, થ્રી ડી હોય, આમાં બી ઇલેક્ટ્રોન છે, આમાં બી ઇલેક્ટ્રોન છે, આમાં બી ઇલેક્ટ્રોન છે, તો આ બધા ઇલેક્ટ્રોન વચ્ચે શું થવાનું, અપાકર્ષણ થવાનું. હા કે ના? તો એનો મતલબ તો એમ જોવા જઈએ તો આનો મતલબ એમ થશે કે ભાઈ ઇલેક્ટ્રોનમાં આકર્ષણ કરતા અપાકર્ષણ વધુ થશે, ને જો અપાકર્ષણ થાય તો ઇલેક્ટ્રોન શું થશે, દૂર જશે. જો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય તો ઇલેક્ટ્રોન એકબીજાથી શું થશે, દૂર થશે, દૂર જશે એકબીજાથી. રેડી? પણ પ્રયોગ દ્વારા સાબિત થયું છે, હું નથી કહેતો ભાઈ, પ્રયોગ દ્વારા સાબિત થયું છે કે પરમાણુમાં જોવા મળતું જે આકર્ષણ બળ છે એ આકર્ષણ બળ અપાકર્ષણ બળ કરતા વધુ હોય છે. શું વધુ હોય છે? આકર્ષણ બળ વધુ હોય છે. મેં તમને છોકરાઓના એક્ઝામ્પલ આપેલા કે ભલે એકદમ મોટો છોકરો હોય પણ તેમ છતાં બી 10% જેટલો પ્રેમ તો હોય છે, જો પ્રેમ જ નહીં હોય તો એ ઘર છોડીને ચાલ્યો જશે. આનામાં જો એટ્રેક્શન જ નહીં હોય તો શું થશે, પેલો ઇલેક્ટ્રોન પરમાણુને છોડીને ચાલ્યો જશે. પણ એવું થતું નથી, પર ઇલેક્ટ્રોન પરમાણુને છોડીને જઈ શકતો નથી, કારણ કે ભાઈ ઓછામાં ઓછું એટ્રેક્શન પણ લાગતું હોય જ છે એકદમ છેલ્લા ઇલેક્ટ્રોનને પણ. આઈડિયા આવે છે કંઈ? ચાલો, તો પ્રયોગ દ્વારા સાબિત થયું છે કે અપાકર્ષણ બળ, સોરી, આકર્ષણ બળ અપાકર્ષણ બળ કરતા વધુ હોય છે. આટલું ક્લિયર થયું? ચાલો, હવે બરાબર સમજો, મીન્સ કે આ બધી પ્રોબ્લેમને લીધે જ 2s અને 2p આ બંને કક્ષકોની ઉર્જા કેવી હોય છે, જુદી જુદી હોય છે. સેમ એઝ ઇટ ઇઝ 3s, 3p અને 3d આ જે ત્રણે ત્રણ કક્ષકો છે એમની ઉર્જા બી કેવી હોય છે, ડિફરન્ટ હોય છે. સેમ 4s, 4p, 4d, 4f આ જે ચાર કક્ષકો છે એ ચાર કક્ષકોની ઉર્જા બી કેવી હોય છે, જુદી જુદી હોય છે. ચાલો, આટલું ક્લિયર થયું કે ભાઈ એક જ કક્ષામાં રહેલી કક્ષકો છે એ કક્ષકો પણ શું છે, જુદી જુદી ઉર્જા ધરાવે છે, કારણ કે બધાના આકાર બી કેવા છે ભાઈ, જુદા જુદા છે. બધાના આકાર બી જુદા જુદા છે, એ પણ અંડર ઇફેક્ટ કરતું હોય છે. એ પોઈન્ટ આપણે પછી વાત કરીએ કે ભાઈ આકાર શું ઇફેક્ટ કરે છે એટ્રેક્શનની અંદર, કક્ષકની ઉર્જા જાણવા માટે આકાર શું કામ કરે છે એ પછી વાત કરીએ. ચલો, હવે સમજો, આપણે પહેલાં પહેલાં જે સ્ટોરી આપણી હતી છોકરાઓની તેને જ આપણે કન્ટિન્યુ કરીએ. ચાલો, તો જેમ જેમ છોકરાઓ આવે છે તેમ તેમ જે નાનો છોકરો હોય છે એનો પ્રેમ મા બાપ માટે વધારે હોય છે, અને જે મોટો એકદમ જે મોટો છોકરો છે એનો પ્રેમ કેવો હોય છે, ઓછો હોય છે. પણ હું એમ નથી કહેતો કે હોતો જ નથી, અથવા એવું કહી શકાય કે જે મોટા છોકરાનો જે પ્રેમ છે એ પ્રેમ કોણે લઈ લીધો, બધો નાના છોકરાએ લઈ લીધો. તો હવે આ પોઈન્ટને આપણે સમજીએ પરમાણુની અંદર. ચાલો સમજો, તો પરમાણુમાં આપણે બે જાતના કોષની વાત કરીશું. પરમાણુમાં બે જાતના કોષની વાત કરીશું. એક હોય છે આંતરિક કોષ, એક શું હોય છે, આંતરિક કોષ હોય છે, અને બીજો હોય છે બાહ્ય કોષ. હવે નામ જ છે
એનો આંતરિક કોષ, આંતરિક કોષનો મતલબ શું થાય? ભાઈ કેન્દ્રની નજીક હશે, આ જે હોય છે શું હોય છે? કેન્દ્રની નજીક હોય છે. અને આ જે બાહ્ય કોષ હોય છે એ કેવો હોય છે? કેન્દ્રથી દૂર હોય છે. તો આ કોષની અંદર બી શું આવશે? ઇલેક્ટ્રોન આવશે. આની અંદર બી ઇલેક્ટ્રોન આવશે. તો આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન શું હોય છે? કેન્દ્રની નજીક હોવાના. તો કેન્દ્રની નજીક હશે તો આ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે જે આકર્ષણ હોય છે કેવું હોય છે? વધુ હોય છે. આ ઇલેક્ટ્રોન દૂર હોય છે, માટે કેન્દ્રથી દૂર હોવાને લીધે આકર્ષણ તમને કેવું જોવા મળશે? ભાઈ એમ તો ના નથી પાડતો કે ભાઈ ની જશે, કારણ કે છોડીને ચાલ્યો જશે ઇલેક્ટ્રોન. આકર્ષણ તો હોય છે પણ ઓછું હોય છે. હવે આને ઓછું કેમ મળે? તો રીઝન એવું છે કે પરમાણુની અંદર જે આંતરિક કોષના જે ઇલેક્ટ્રોન હોય છે, શબ્દ સમજો, આંતરિક કોષના જે ઇલેક્ટ્રોન હોય છે એ ઇલેક્ટ્રોન જે કેન્દ્રનો જે વીજભાર છે એ બધો જ વીજભાર લઈ લે છે. ડીસી ભાષામાં વાત કરું છું, લઈ લે છે. જેટલો પણ ધન વીજભાર હશે, ધન વીજભાર કોણ લઈ લેશે? આંતરિક કોષના ઇલેક્ટ્રોન શું કરશે? એટ્રેક્શનમાં વાપડી કરશે. એટલે કે આનો જે ધન વીજભાર જે આને મળવો જોઈએ તે મળતો નથી, અને મળતો નથી. એવું કહી શકાય કે એ આંતરિક કોષના જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન બાહ્ય કોષના ઇલેક્ટ્રોન માટે એક પડદો ઉભો કરી દે છે. શું ઉભો કરી દે છે? એક પડદો ઉભો કરી દે છે. કેમ કે કેન્દ્રનો જે વીજભાર છે, માની લો કે ઝેડઈ આપણે લઈએ, કેન્દ્રનો વીજભાર આપણે ઝેડઈ લઈએ, તો કેન્દ્રનો વીજભાર જેટલો આને મળવો જોઈએ એટલો જ કોને મળવો જોઈએ? બાહ્ય કોષના ઇલેક્ટ્રોનને મળવો જોઈએ. તો જે કેન્દ્રનો જે વીજભાર છે જે આંતરિક કોષના ઇલેક્ટ્રોન જેટલો મળવો જોઈએ એટલો જ ઇલેક્ટ્રોન બાહ્ય કોષના ઇલેક્ટ્રોનને મળવો જોઈએ. ભલે બે છોકરા આવે કે ત્રણ છોકરા આવે, બધાનો પ્રેમ કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. પણ આવું થતું નથી. જે નાનો છોકરો હોય છે એને પ્રેમ વધારે હોય છે. નાનો છોકરો કોણ છે? આપણો આંતરિક કોષ. તો એ જે નાનો છોકરો છે મા બાપની નજીક રહેશે, અહીંયા નાનો છોકરો પરમાણુના કેન્દ્રની નજીક રહેશે. જેથી જે કેન્દ્રનો જે બરો પ્રેમ છે, પ્રેમ બધો કોણ લઈ લેશે? આંતરિક કોષના ઇલેક્ટ્રોન લઈ લેશે. ને એ પ્રેમ બાહ્ય કોષના ઇલેક્ટ્રોન પાસે જવા દેશે નહીં, અથવા જતો હશે તો બી કેવો જતો હશે? ઓછો હશે. એટલે કે આંતરિક કોષના ઇલેક્ટ્રોન કેન્દ્રનો વીજભાર બાહ્ય કોષ માટે ઓછો કરી દે છે. શું કરી દેશે? ઓછો કરી દે છે. એવું સમજો કે ભાઈ આંતરિક કોષ અને બાહ્ય કોષની વચ્ચે એક પડદો ઉભો કરી દે છે, જેને લીધે કેન્દ્રનો ધન વીજભાર બાહ્ય કોષના ઇલેક્ટ્રોનને ઓછો મળે છે. તો આંતરિક શબ્દ બોલું છું, બાહ્ય કોષના ઇલેક્ટ્રોન પર શબ્દ લખું છું, સમજો બરાબર, કે બાહ્ય કોષના ઇલેક્ટ્રોન પર, બાહ્ય કોષના ઇલેક્ટ્રોન પર આંતર કોષના ઇલેક્ટ્રોન વડે થતું એને કહેવાશે શિલ્ડિંગ કહેવાશે. આને અથવા આ જે પરડો જે નામ આપ્યું છે એને તમે સ્કિનિંગ અસર પણ કહી શકો. એનું બીજું નામ બી છે આચ્છાદન અસર પણ કહી શકો છો. શું કહી શકો છો? સ્કિનિંગ અસર બી કહેવાશે, આચ્છાદન અસર બી કહેવાશે. સીલિંગ મીન્સ કે આ જે અસર છે એ અસરને સ્કિનિંગ અસર અથવા આચ્છાદન અસર કહેશું, જે બાહ્ય કોષના ઇલેક્ટ્રોન પર આંતરિક કોષના ઇલેક્ટ્રોન એક સીલિંગ કરીને સીલ્ડ બનાવી દેશે. મીન્સ કે કેન્દ્રનો વીજભાર બાહ્ય કોષના ઇલેક્ટ્રોન પર જે જવો જોઈએ તે જતો નથી, એટલે કે એક સીલિંગ જેવું કરી દેશે. તો આ અસરને શું કહેવામાં આવે છે? સ્કિનિંગ અસર અથવા આચ્છાદન અસર. પણ મેં તમને શું કીધેલું છે કે ભાઈ એવું તો હોતું જ નથી કે ભાઈ આકર્ષણ થાય જ નહીં. તો ભાઈ પરમાણુના કેન્દ્ર દ્વારા બાહ્ય કોષના ઇલેક્ટ્રોન પર જે આકર્ષણ થાય છે, જેટલું ઓછું બી હશે પણ આકર્ષણ તો થશે જ. તો આ જે બાહ્ય ઇલેક્ટ્રોન દ્વારા જે આકર્ષણ અનુભવાય છે, તો આ જેટલો વીજભાર હશે, આનો જેટલો વીજભાર હોય છે એ વીજભારને અસરકારક
કેન્દ્રીય વીજવાર એને ઝેડ ઇફેક્ટિવ કહેવાશે. એને શું કહેવાશે? અસરકારક કેન્દ્રીય વીજવાર કહેવાશે. મીન્સ કે બાહ્ય કોષના ઇલેક્ટ્રોન પર થોડો ઘણો બી કેન્દ્રીય વીજવાર તો હશે, જો ન હોય તો ઇલેક્ટ્રોન પરમાણુ છોડીને ચાલ્યો જશે. એટલે થોડો ઘણો તો હશે, તો જેટલો બી હશે એને શું કહેવામાં આવે છે? અસરકારક કેન્દ્રીય વીજભાર કહેવાશે. ચલો હવે એવું સમજીએ કે માની લો કે સર એવું થાય કે પરમાણુ ક્રમાંક વધે તો સીધી સિમ્પલ વસ્તુ છે, ઝેડી એટલે કે બાય ડન વીજભાર પણ વધે. તો શું થાય? તો ભાઈ પરમાણુ ક્રમાંક વધે તો ડન વીજભાર પણ વધે, અને ડન વીજભાર વધે તો આજે ઝેડ ઇફેક્ટિવ છે એટલે કે અસરકારક કેન્દ્રીય વીજભાર છે એમાં પણ શું થશે? વધારો થશે. એવું નથી કે જેટલો બી વધારો થાય એ બધું આ અંદરના કક્ષાના ઇલેક્ટ્રોન બધું લિયાજ કરશે. તો ભાઈ કેન્દ્રમાં ડન વીજભારનો વધારો થાય તો બાહ્ય કોષના ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ પણ વધતું હોય છે. ક્લિયર છે? હા કે ના? તો પરમાણુ ક્રમાંકના વધારા સાથે આ વસ્તુ તમને જોવા મળશે, અને પરમાણુ ક્રમાંક જેટલો વધશે એટલો જ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેની જે પારસ્પરિક ક્રિયા છે એમાં પણ શું થશે? વધારો થશે. ચાલો ઠીક છે આટલું? હા કે ના? હવે આપણે સમજીએ, ચાલો વાત કરીએ આકાર વિશે. જોજો મેં તમને કીધેલું છે કે પરમાણુમાં શું થતું હોય છે? આકર્ષણ અને અપાકર્ષણ થતું હોય છે. આજે આકર્ષણ અને અપાકર્ષણ જે છે એ આકર્ષણ અને અપાકર્ષણ કક્ષકના આકાર જેમાં ઇલેક્ટ્રોન રહેલો હોય છે તેના ઉપર પણ આધાર રાખે છે. શબ્દ બોલું છું કે જે આકર્ષણ અને અપાકર્ષણ બળ જે પરમાણુમાં થાય છે એ કક્ષકના આકાર કે જેમાં ઇલેક્ટ્રોન રહેલો હોય છે તેમાં પણ આધાર રાખે છે. તો આપણે કક્ષકના આકારની વાત કરીએ ભાઈ, પહેલાં પહેલી લઈએ એસ કક્ષક. એસ કક્ષક કયો છે? ગોળાકાર ધરાવે છે. કયો છે આકાર એનો? ગોળાકાર ધરાવે છે. તો સબંધ સમજો, પી કક્ષક બી લખી દઈએ. પી કક્ષકનો આકાર કેવો હોય છે? પિંડક જેવો હોય છે. ભાઈ ડી કક્ષકનો આકાર કેવો હોય છે? ડબલ પિંડક હોય છે. અને એફ કક્ષક હજુ સંશોધનમાં ચાલે છે. ક્લિયર? તો એસ કક્ષકની વાત કરીએ. હવે એસ કક્ષક ગોળાકાર છે. તો આજે ગોળાકાર કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન ગોળાકાર કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન પી કક્ષકની સરખામણીમાં એસ કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન પી કક્ષકની સરખામણીમાં વધુ શિલ્ડ પામે છે અથવા વધુ શિલ્ડિંગ અસર અનુભવે છે. શબ્દ સમજો કે એસ કક્ષક ગોળાકાર છે. ગોળાકાર હોવાથી કેન્દ્રની નજીક હશે. તો એસ કક્ષકમાં રહેલો જે ઇલેક્ટ્રોન છે એ પી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સરખામણીમાં આ ઇલેક્ટ્રોન વધુ શિલ્ડિંગ અસર પામે છે. સેમ પી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની જ્યારે હું ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન સાથે કમ્પેરિઝન કરું તો ડી કક્ષકની સરખામણીમાં આમાં રહેલો ઇલેક્ટ્રોન કરતા પી કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન છે એ શું કરશે? વધુ શિલ્ડિંગ અનુભવે છે. સેમ ડી કક્ષકનો જે ઇલેક્ટ્રોન છે એ એફ કક્ષકના ઇલેક્ટ્રોનની સરખામણી કરતા આ ડી કક્ષકનો વધુ શિલ્ડિંગ અનુભવે છે.
યોગ્ય થાય છે, મીન્સ કે વધુ એટ્રેક્શન અનુભવે છે કેન્દ્ર પ્રત્યે, એ સેફ રહેશે. તો સમજો બરાબર, પાછળ રિપીટેશન કરું, એસ કક્ષક કેવી છે, ગોળાકાર છે. તો ગોળાકાર કક્ષકમાં રહેતો ઇલેક્ટ્રોન બાહ્ય ઇલેક્ટ્રોનને, શબ્દ બોલું છું, બાહ્ય ઇલેક્ટ્રોનને પી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સરખામણીમાં કેન્દ્રથી વધુ શિલ્ડ કરે છે. તો થોડુંક સમજીએ, માનલો કે મારી પાસે આ કેન્દ્ર છે, આ છે પેલી કક્ષક, આ છે બીજી કક્ષક, અને હું દોરું છું, સોરી ફોર ધેટ, બરાબર રાઉન્ડ. મેં તમને પહેલાં કીધું ભાઈ હું કેમેસ્ટ્રીનો ટીચર છું, ડ્રોઈંગનો ટીચર નથી, થોડુંક ગમે તેમ દોરાયું છે, સમજી લેજો રાઉન્ડ છે. તો ભાઈ આ છે એન બરાબર વન કક્ષક, આ છે એન બરાબર ટુ કક્ષક, આ છે એન બરાબર થ્રી કક્ષક. મીન્સ કે આ કક્ષકમાં હશે વન એસ કક્ષક, આમાં હશે ટુ એસ, અને દેખાશે તમને ટુ પી, આ બાજુ હશે થ્રી એસ, આ બાજુ થ્રી પી. ભાઈ એટલે કે મીન્સ કે ફિક્સ જગ્યા નથી, આ તો ખાલી હું દર્શાવું છું કે આ રીતના કક્ષકો હોય છે. રેડી? તો હવે સમજો, કેવા કંઈક સેન્ટન્સ એવું માગે છે કે ભાઈ શું કરશે, આંતરિક કક્ષાના, અંડરની કક્ષાના ઇલેક્ટ્રોન, શબ્દ બોલું છું, અંડરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન માટે શિલ્ડિંગ શિલ્ડ કરે છે. એનો મતલબ શું થાય કે ઝેડ, જે કેન્દ્રનો જે ધન વીજભાર છે, એ ધન વીજભાર અંડરની કક્ષાના બધા ઇલેક્ટ્રોન લઈ લેશે, બહાર જવાની દેશે. તો આ એવું કહેવા માંગે છે એસપીડીએ કે જો અંડરની કક્ષામાં રહેલો એસ ઇલેક્ટ્રોન હોય, તો એસ ઇલેક્ટ્રોનની જે શિલ્ડિંગ અસર છે, એ શિલ્ડિંગ અસર એની બાહ્યતમ કક્ષા માટે વધુ થાય છે. એસ કક્ષકમાં કેવી થાય, વધુ થાય. મીન્સ કે એસ કક્ષકના ઇલેક્ટ્રોન શું કરશે, કેન્દ્રનો ધન વીજભાર બધો ઘણો બધો વધારે લઈ લેશે કમ્પેરિઝન ટુ પી. ચાલો માની લો કે એસ પી ડી એફ આ બધા જ અંડરની કક્ષામાં છે. શબ્દ સમજો, સાદામાં સાદી સિમ્પલ ભાષામાં સમજાવ, અંડરની કક્ષામાં છે આ બધી જ કક્ષકો, અંડરની કક્ષામાં છે આ બધા, સિલિંગ કરી શકે. માની લો કે એસ બી કરી શકે, પી બી કરી શકે, ડી બી કરી શકે, સોરી ફોર ધેટ, એસ પણ કરી શકે, પી પણ કરી શકે, ડી પણ કરી શકે, એફ પણ કરી શકે. તો આ બધી જ કક્ષકો ભાઈ સિલિંગ કરે છે. ભાઈ આ અંડરની કક્ષામાં છે, માની લો કે આ બધા શું છે, અંડરની કક્ષામાં છે, આની બહાર બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન છે. રેડી? તો કહેવા એવું માગે છે કે એસ કક્ષક શું છે, ગોળાકાર છે, અને એસ કક્ષકમાં રહેલો જે ઇલેક્ટ્રોન છે, એ પી કક્ષકની સરખામણીમાં બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનને વધુ સીલ કરે. મીન્સ કે એસ કક્ષક આને શું કરશે, વધુ સીલ કરી શકે. એટલે કે કેન્દ્રનો જે વીજભાર છે, આ ઇલેક્ટ્રોનને ઓછો મળશે. હવે કમ્પેરિઝન એસ ને પી સાથે કરું, તો આ બી શિલ્ડિંગ કરી શકે. આવું જો કંઈ હોય તો પી કક્ષક બી શિલ્ડિંગ કરી શકે, પણ એસ કરતા કેવું થશે, આમાં ઓછું થશે. મીન્સ કે કેન્દ્રનો જે વીજભાર છે, એ એસની સરખામણીમાં પી આની પર જવા દેશે. આ એટલો બધો વીજભાર લઈ શકતો નથી કેન્દ્રનો, એટલે કે આની પાસે વધારે મળશે. પી કરતા ડીની વાત કરીએ, તો ડી જો આને શિલ્ડિંગ કરતો હોય, તો પી કરતા બી આમાં કેવું થશે, ઘણું ઓછું થશે. એટલે કે કેન્દ્રનો જે વીજભાર છે, વીજભાર ડી પણ લેશે, પણ વધારે આની પાસે જવા દેશે. એફ કક્ષક પણ શિલ્ડિંગ કરે, તો આમાં તો ઘણું જ ઓછું શિલ્ડિંગ થાય, અને જે કેન્દ્રનો જે વીજભાર છે, ધન વીજભાર, એ આ ઇલેક્ટ્રોનને કેવો મળશે, વધારે મળશે. ખબર પડે છે કંઈ શું સમજાવવા માંગે છે આ સેન્ટન્સ, કે એસ કક્ષકનો ઇલેક્ટ્રોન શું કરશે, પી કક્ષકના ઇલેક્ટ્રોનની સરખામણીમાં બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન માટે વધુ શિલ્ડિંગ કરે છે. સેમ પી કક્ષકનો ઇલેક્ટ્રોન ડી કક્ષકના ઇલેક્ટ્રોન કરતા બાહ્ય કોષના ઇલેક્ટ્રોન માટે વધુ શિલ્ડિંગ કરે, એ જ પ્રમાણે ડી એફ કરતા ડી કક્ષકનો ઇલેક્ટ્રોન વધુ શિલ્ડિંગ અસર ઉત્પન્ન કરે છે. બોલો આ ક્લિયર થયું, શું થાય છે, હા કે ના? પણ એક વસ્તુ યાદ રાખજો, આજે આપણે કમ્પેરિઝન કરીએ છીએ, એ કમ્પેરિઝનમાં બાય મુખ્ય ક્વોન્ટમ આંક સમાન હોવો જોઈએ, તો આ કમ્પેરિઝન સાચી થશે. મીન્સ કે હું ચાર લઈ લઉં છું, કારણ કે એમાં બધું જ આવી જશે. તો ફોર એસની જે આ વાત કરું છું શિલ્ડિંગ અસરની,
કે 4s કક્ષકમાં જે ઇલેક્ટ્રોન છે એ બાહ્ય કોષના ઇલેક્ટ્રોનનો શિલ્ડિંગ અસર 4p કરતા વધારે કરે, 4p 4d કરતા વધારે કરશે ને 4d 4f કરતા વધારે કરશે. જે થાય છે આ છે શિલ્ડિંગ અસર. ક્વોન્ટમાર્ક સમાન હોવો જોઈએ તો જ આ જે છે એ સાચું ઠરશે. બાકી તમે એક 1s લેવ, 1s નું તમે કમ્પેરિઝન બાય સોરી 4s લેવ, 4s નું કમ્પેરિઝન 2p સાથે કરો, આને 3d સાથે કરો, આનું 4f સાથે કરો, તો ખોટું. આ શું થઈ જશે? ખોટું ઠરશે. આ જે કમ્પેરિઝન છે જે શિલ્ડિંગ અસરની, એ તમે ક્યારે કરી શકો? મુખ્ય ક્વોન્ટમ આર્ક સમાન હોય તો જ તમને આ રીતનું કમ્પેરિઝન જોવા મળશે કે જે શું થશે, અંડરની કક્ષાના ઇલેક્ટ્રોન કેન્દ્રનો વીજભાર લઈ લેશે ને બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર ઓછો વીજભાર જવા દેશે. એ વસ્તુ મુખ્ય ક્વોન્ટમ આર્ક સમાન હોય તેમાં જોવા મળશે. ચાલો હવે સેમ પાછું, આઈ હોપ સો કે આઈડિયા આવતી હોય તમને. સેમ વસ્તુ લઈ લો. એસ કક્ષક કેવી છે? ગોળાકાર છે. ક્લિયર? તો એસ કક્ષક ગોળાકાર હોવાને લીધે યાદ રાખજો કેન્દ્રની નજીક હોય છે. કમ્પેરિઝન ટુ પી, એસ કક્ષક ગોળાકાર હોવાને લીધે કેન્દ્રની નજીક હોય છે, કેન્દ્ર સાથે વધુ સમય વિતાવી શકે છે. કેન્દ્રની નજીક હશે, કેન્દ્રની સાથે વધુ સમય વિતાવી શકે છે. હવે જે પી છે સેમ આના પછી કોણ આવશે? પી કક્ષક આવશે. પી કક્ષક પિંડક આકાર ધરાવે. જે ત્યાર પછી કોણ આવશે? પી કક્ષક પછી કોણ આવશે? પી. પી પછી કોણ આવશે? ડી. ડી પછી કોણ આવશે? એફ. ખબર પડે છે કઈ? એનો મતલબ એમ થાય કે માન લઉં કે આ મારું કેન્દ્ર છે, અમારી પાસે કેન્દ્ર છે. સૌથી લાર્કી કક્ષક કઈ છે? ભાઈ એસ કક્ષક. આ ક્યાંની વાત ચાલે છે? મુખ્ય ક્વોન્ટમ આર્ક સમાન હોય તો. મેં આ એક્ઝામ્પલ એક લીધેલું છે 4s 4p. હા, તમે n બરાબર 2 ની વાત કરતા હોય, n બરાબર 2 તો એમાં બે કક્ષક આવે 2s અને 2p. તો કેન્દ્રની નજીક કોણ હશે? 2s કક્ષક હશે. કમ્પેરિઝન ટુ 2p છે બંનેનું એક જ. માની લો કે આ 2s કક્ષક છે, સોરી n બરાબર 2 છે. તો n બરાબર 2 માં કોણ આવશે? ભાઈ 2s આવશે અને 2p આવશે. તો 2p કરતા 2s કક્ષક શું હોય છે? કેન્દ્રની નજીક હોય છે. કેન્દ્રની નજીક હોય છે કમ્પેરિઝન ટુ 2p કક્ષક. આઈડિયા આવે છે? માની લો કે હું n બરાબર 3 ની વાત કરું, n બરાબર સોરી ફોર ધેટ, n બરાબર 3 માં શું થાય? તો n બરાબર 3 માં 3s હશે, 3p હશે, 3d હશે. તો આ જે 3s કક્ષક છે કેન્દ્રની નજીક હોય કમ્પેરિઝન ટુ 3p, 3p નજીક હોય છે કમ્પેરિઝન ટુ 3d. આઈડિયા આવે છે? તો s કક્ષક ગોળાકાર હોય છે, કેન્દ્રની નજીક હોય છે કમ્પેરિઝન ટુ p, p કક્ષક કેન્દ્રની નજીક હોય છે કમ્પેરિઝન ટુ d, d કક્ષક નજીક હોય છે કમ્પેરિઝન ટુ f કક્ષક. આઈડિયા આવે છે? તો આ પણ તમારે યાદ રાખવાનું છે. હવે જેમ જેમ મુખ્ય ક્વોન્ટમ આર્ક અથવા તો તમે બીજા શબ્દમાં લઈ શકો કોસ, કે કોસ, એલ કોસ, એમ એન, વોટ એવર, કે એલ એમ એન, વોટ એવર જે બી હોય, તો મુખ્ય ક્વોન્ટમ આર્ક વડે, મુખ્ય ક્વોન્ટમ આર્ક વડે જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન વડે અનુભવાયેલો જે ઝેડ ઇફેક્ટિવ છે, એટલે કે જે અસરકારક વીજભાર છે, એ વીજભાર ગૌણ ક્વોન્ટમ આંકના વધારા સાથે ઘટે. આ સેન્ટેન્સને સમજો. મુખ્ય ક્વોન્ટમ આંક માની લઉં કે હું 4 લઈ લઉં, તો 4માં કયા કયા? 4s 4p 4d 4f. તો ગૌણ ક્વોન્ટમ આંક 4 આવવાની, s p d f l, એટલે કે l ની વેલ્યુ જોજો. ગૌણ ક્વોન્ટમ આંકના વધારા સાથે l ની વેલ્યુ 0 1 2 3 4 સો આ રીતના આવવાનું. તો ગૌણ ક્વોન્ટમ આંકના વધે, તો ગૌણ ક્વોન્ટમ આંક 0 એટલે 4s, 1 એટલે 4p, 2 એટલે 4d, 3 એટલે 4f, સોરી 4 એટલે 4g. રેડી? આ રીતના આવશે. આપણે એફ સુધી રાખીએ, બહુ ઇનફ છે. ચાલો, તો ગૌણ ક્વોન્ટમ આંકના વધારા સાથે ઘટે કેવી રીતના? ઝેડ ઇફેક્ટિવ, માની લો કે કેન્દ્ર અહીંયા છે, કેન્દ્ર 420 વીજભાર ધરાવે. ભાઈ આ ગપ્પા મારું જોઈએ, ભાઈ 420 પરમાણુ ક્રમાંક કોઈનો હજુ શોધાયો જ નથી. તો 420 વીજભાર છે, 420 પ્રોટોન છે એવું આપણે સમજીને ચાલીએ. તો થશે શું?
તો આ જે ઝેડ ઇફેક્ટિવ છે, ઝેડ ઇફેક્ટિવ એટલે કે જે અસરકારક વીજભાર છે જે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનને મળે છે. માન લો કે આટલે સુધી બધા કોણ હશે, અંડરની કક્ષાના ઇલેક્ટ્રોન બધા ગોઠવાઈ ગયા હશે. આ બધા કોણ છે, બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન આમાં આવેલા છે. તો થવાનું શું, આ જે અસરકારક જે વીજભાર છે એ અસરકારક વીજભાર બાય સૌથી વધારે કોને લાગે, 4s ને, ત્યાર પછી કોને લાગે, 4p ને, પછી કોને લાગે, 4d ને, અને છેલ્લે કોને લાગે, 4f ને. તો હવે સેન્ટેન્સ સમજો કે મુખ્ય ક્વોન્ટમ આંક અથવા તો કોષ માટે ઇલેક્ટ્રોનનો જે અસરકારક વીજભાર છે, ઇલેક્ટ્રોન માટે જે અસરકારક વીજભાર છે એ ગૌણ ક્વોન્ટમ આંકના વધારા સાથે ઘટે. એકચ્યુઅલી છે કેવું કે છે બધા n બરાબર 4માં જ, બધા સેમ જ સ્તરમાં છે, તેમ છતાં પણ જે કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ છે એ કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ 4s ઇલેક્ટ્રોન પાસે વધારે હોય છે. એટલે કે 4s ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે વધારે આકર્ષાય કમ્પેરિઝન ટુ 4p 4d 4d પછી 4f. ક્લિયર થાય છે? તો કેન્દ્ર પ્રત્યે આકર્ષણની બાબતમાં 4s વધારે આકર્ષાય, પછી 4p આકર્ષાય, પછી 4d આકર્ષાય, પછી 4f ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે આકર્ષણ અનુભવતા હોય છે. રેડી? તો એનો મતલબ એમ થાય કે જે s કક્ષકના ઇલેક્ટ્રોન છે એ s કક્ષકના ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે વધુ મજબૂતાઈથી આકર્ષાયેલા રહે કમ્પેરિઝન ટુ p. p કરતા d ના ઓછા આકર્ષાયેલા હોય, d કરતા f ના ઓછા આકર્ષાયેલા હોય છે. ચાલો, ક્લિયર થઈ ગયું? ચાલો હવે આપણે થોડું આગળ વધવાની વાત કરીએ. બરાબર સમજતા જજો શું કહેવા માંગે છે કક્ષકની ઉર્જા. ચાલો, તો એવું કહી શકાય કે ભાઈ કેન્દ્રથી જે શિલ્ડિંગ અસર જે થાય છે એ શિલ્ડિંગનો અંશ જુદી જુદી કક્ષકમાંના ઇલેક્ટ્રોન માટે જુદો જુદો હોય છે. મીન્સ કે મારી પાસે આ કેન્દ્ર છે, એક્ઝામ્પલ તરીકે 4s લઈ, 4s લઈ લઈએ, 4p લઈ લઈએ, 4d લઈ લઈએ, 4f લઈ લઈએ. તો આ એક જ કક્ષાની ચાર કક્ષકો છે, 4s 4p 4d ભાઈ એક જ કક્ષામાં આવેલી છે, તેમ છતાં પણ આ બધી જ કક્ષકો માટે શિલ્ડિંગનો અંશ કેવો હોય છે, જુદો જુદો હોય છે. આના પર સિગલિંગ ઓછી થશે, આના પર વધારે, આના પર એના કરતાં વધારે, આના પર એના કરતાં વધારે થતી હોય છે, જેને આપણે કહી શકીએ કે ભાઈ કક્ષકોનું શું થશે, વિપાટન થશે. ને શું કહે છે, કક્ષકોનું ઉર્જાની દ્રષ્ટિએ વિપાટન કહી શકીએ કે કક્ષકો શું કરશે, ઉર્જાની દ્રષ્ટિમાં જુદી જુદી હોય છે, એક સરખી હોતી નથી. ભલે આમાં n બરાબર 4 છે, પરંતુ n બરાબર 4 હોય તો એવું માનવામાં નથી આવતું કે n બરાબર 4 ની અંદર જેટલી પણ કક્ષકો હશે એ બધી જ કક્ષકોની ઉર્જા સમાન, એવું નહીં કહી શકીએ કે ઉર્જા n બરાબર 4 માં આ બધાની ઉર્જા કેવી હોય, સમાન હોય, એવું હોતું નથી. કેમ? કારણ કે s કક્ષકના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધારે હોય, તેના કરતાં p પછી d પછી f આવતું હોય છે. તો મીન્સ કે જે કેન્દ્રનું જે વીજભાર છે અથવા શિલ્ડિંગનો જે અંશ છે એ પણ કેવો હોય છે, જુદો જુદો હોય છે, જેથી કક્ષકોની ઉર્જા કેવી હોય છે, જુદી જુદી હોય છે. માટે ભલે n બરાબર 4 હોય તેમ છતાં પણ ઉર્જા જુદી જુદી હશે. ભલે n બરાબર 2 હોય તો 2માં 2s અને 2p આ બંનેની ઉર્જા કેવી હોય છે, જુદી જુદી હોય છે. ભલે n બરાબર 3 હોય જેમાં 3s લઈ લેવું, 3p લઈ લેવું, 3d, આ ત્રણ ઉર્જા, આ ત્રણ કક્ષકો આવેલી હોય છે. તો આ ત્રણે ત્રણ કક્ષકોની ઉર્જા કેવી હોય છે, જુદી જુદી હોય છે, સમાન હોતી નથી. આઈડિયા આવે? તો એનો મતલબ એમ થાય કે મારે જો કક્ષકની ઉર્જા જાણવી હશે તો કક્ષકની ઉર્જા જાણવા માટે જરૂર પડશે મને બે ક્વોન્ટમ આંક, એક છે મુખ્ય ક્વોન્ટમ આંક અને બીજો લેવો પડશે ગૌણ ક્વોન્ટમ આંક. તો એક સીધું સિમ્પલ સૂત્ર છે, મુખ્ય ક્વોન્ટમ આંક એટલે કે n, ગૌણ ક્વોન્ટમ આંક એટલે કે આ l, આ બંનેનો સરવાળો કરો, આ બંનેનો સરવાળો કરો, આ બંનેના સરવાળો કરતા જેનું મૂલ્ય ઓછું તેની ઉર્જા
ઓછી તેની ઉર્જા ઓછી. આના પછીના ટોપિકમાં એકચ્યુઅલી ઉર્જા વિશે સમજવાના છે. તેમ છતાં એક એક્ઝામ્પલ આપું. મને લાગ્યું સૌથી પહેલાં વનએસ લઉં. તમને આઈડિયા છે કે વનએસ અક્ષર કેન્દ્રની સૌથી નજીક રહેલી હોય છે. તો એન બરાબર કેટલો? વન. ભાઈ એલ બરાબર કેટલો એસ માટે? ઝીરો. તો વન પ્લસ ઝીરો ઇઝ ઇક્વલ ટુ વન. જો ચેક કરો કે વનએસ કક્ષક માટે એન પ્લસ એલનું મૂલ્ય કેટલું આવ્યું? એક આવ્યું. તો જેનું મૂલ્ય ઓછું તેની ઉર્જા કેવી હશે? ઓછી. મીન્સ કે કેન્દ્રની નજીક જે પહેલી કક્ષા આવેલી છે એ સૌથી ઓછી ઉર્જા ધરાવે છે. મેં તમને પહેલા જ કીધેલું છે કે કેન્દ્રની જેમ જેમ દૂર જઈએ તેમ તેમ ઉર્જા વધતી હોય છે. કક્ષકની બી વધે સાથે સાથે ઇલેક્ટ્રોનની ઉર્જા પણ વધતી હોય છે. સેમ મને લખ્યું ટુ એસની કમ્પેરિઝન કરું તો એન બરાબર બે હશે, એલ બરાબર ઝીરો આવશે. બે વત્તા ઝીરો આન્સર કેટલો હશે? બે. તો વન એસ પછી કોણ આવશે? ટુ એસ આવશે. મન લો કે ટુ પીની કમ્પેરિઝન કરો, એન બરાબર બે, એલ બરાબર વન, તો શું થશે? ત્રણ આવશે. ક્લિયર છે? તો પહેલાં આવશે વન એસ, પછી આવશે ટુ એસ, પછી આવશે ટુ પી. તો જેનું મૂલ્ય ઓછું તેની ઉર્જા ઓછી. પણ કોઈક વાર એવું બી થશે કે એન પ્લસ એલનું મૂલ્ય તમને શું જોવા મળશે? સમાન જોવા મળશે. એન પ્લસ એલનો તમે સરવારો કરશો તો મૂલ્ય સમાન જોવા મળશે. તો ત્યારે શું કરશો? તો ત્યારે જોવું પડશે એન ઉપર કે જેનો એન નાનો હશે. જે બે કક્ષકમાં તમે કમ્પેરિઝન કરતા હશો તો એ બે કક્ષકમાં જેનો એન નાનો હશે તેની ઉર્જા ઓછી હશે. એની ઉર્જા ઓછી. તો આપણે આના પછીના વિડીયોની અંદર આ બધી વસ્તુ જોવાના જ છે. તેમાં હું તમને પાછો રિપીટેશન હું કરવાનો છું એટલે બહુ ટેન્શન નહીં લેતા. રેડી? તો આ રીતના કક્ષકોની ઉર્જા જાણવી હશે તો તમારે શું કરવું પડશે? એન પ્લસ એલ નો સરવારો કરવો પડશે. રેડી છે? ચાલો. તો કોઈ પણ કોષની, કોઈ પણ કોષ, કોષ મીન્સ વોટ? કે એલ એમ એન અથવા મુખ્ય ક્વોન્ટમ માર્ગ બી તમે લઈ શકો. તો કોઈ પણ કોષ કે જે જુદી જુદી શું કરે છે? પેટા કોષો ધરાવે છે, એટલે કે એસપીડીએફ ધરાવે છે. એ પેટા કોષો, વાત કરું છું બહુ ઇલેક્ટ્રોન, તો બહુ ઇલેક્ટ્રોનની બાબતમાં આપણે સમજીને આવ્યા શું હશે? જુદી જુદી ઉર્જા ધરાવતા હોય છે. ક્લિયર છે? પણ હાઇડ્રોજનના કિસ્સામાં, હાઇડ્રોજનના કિસ્સામાં ભાઈ એક જ ઇલેક્ટ્રોન આવેલો છે જે માત્ર ને માત્ર વન એસ કક્ષકમાં જ હોય છે. માટે એ કક્ષકની ઉર્જા માત્ર ને માત્ર એન દ્વારા આપણે દર્શાવી શકીએ છીએ. એમાં કોઈ આવી શિલ્ડિંગ અસર કે એવું કંઈ પણ ઉત્પન્ન થવાનું નથી. ક્લિયર થાય છે? ચાલો. અને બીજી એક વસ્તુ, એક બીજો એક લાસ્ટ પોઈન્ટ તમારે યાદ રાખવાનું છે કે બહુ પરમાણુઓ માટે આ જ રીતના આપણે એન પ્લસ એલનો સરવારો કરીને કક્ષકની ઉર્જા જાણી શકીએ છીએ. સામા બહુ પરમાણવીય ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુની અંદર મારે જો કક્ષકની ઉર્જા જાણવી હોય તો શું કરવું પડશે? એન પ્લસ એલ કરવું પડશે. હાઇડ્રોજનમાં તો માત્ર એક જ ઇલેક્ટ્રોન છે, માત્ર એન દ્વારા જાણી શકાય. હવે ક્લાસ પોઈન્ટ સમજો, બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. બોલું છું સમાન પેટા કોષમાં, શબ્દ છે સમાન પેટા કોષમાં કક્ષકોની ઉર્જા પરમાણવીય ક્રમાંકના વધારા સાથે ઘટે છે. અને સમજીએ, સમાન પેટાકોષમાં, સમાન પેટાકોષ, પેટાકોષ માની લેવું કે હું કોઈ બી એક પેટાકોષ લઈ લઉં. માની લો કે તમે વન એસ લઈ શકો, મે બી તમે ટુ એસ લઈ શકો, ટુ પી લઈ શકો, ટુ ડી, કોઈ બી એક, સોરી ફોર ધેટ, નહીં આવે, થ્રી ડી લઈ શકો, કોઈ બી એક પેટાકોષ લઈ શકો, કોઈ બી લઈ લો, જે બી લેવો હોય તે લઈ લો. સમાન પેટાકોષમાં કક્ષકોની ઉર્જા, મીન્સ કે આ જે કક્ષકો છે એની ઉર્જા પરમાણવીય ક્રમાંકના વધારા સાથે ઘટે છે. કેવી રીતના? માની લો કે હું લઈ લઉં છું હાઇડ્રોજન. રેડી? હવે હાઇડ્રોજનની કક્ષક લઈ લઉં છું વન એસ, હું આ બાજુ હિલિયમની લઈ લઉં છું વન એસ. આ સમાન પેટાકોષ કહેવાશે. શું કહેવાશે? જો સમાન પેટાકોષ, સમાન પેટાકોષ એટલે એન બરાબર વન. રેડી? એન બરાબર વન. ચલો કક્ષકો એસ કક્ષકની કમ્પેરિઝન હું કરું છું. એને તમે ટુ પીની બી કરી શકો, વોટ એવર કોઈની બી કરી શકો. મીન્સ કે પીની શરૂઆત કરવી હોય તો ટુ પી લેવી પડે, ટુ પી, થ્રી પી, ફોર પી એ રીતે લેશો. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, ક્લિયર છે? માન લો કે સોડિયમ, માન લો કે પોટેશિયમ, કોઈ બી લઈ લો. કે આ બાજુ જેમ જેમ જઈએ છે તેમ તેમ પરમાણુ ક્રમાંક વધે છે. કેમ ભાઈ? એનો એક પરમાણુ ક્રમાંક, આનો બે,
અને 3 અને 11 બાય પોટેશિયમ 19 હે કે ના ઓકે તો પોટેશિયમ આવશે 19 તો આ રીતના એનો પરમાણુ ક્રમાંક આવશે તો આ બધાની કમ્પેરિઝન હું 1s કક્ષક સાથે કરું આ બધાની કમ્પેરિઝન 1s સાથે કરું હવે સમજો તો થવાનું શું કઈ લખેલું છે પરમાણુ ક્રમાંકના વધારા સાથે કક્ષકની ઉર્જા ઘટે મીન્સ કે 1s ની ઉર્જા વધારે હોવી જોઈએ કમ્પેરિઝન ટુ હિલિયમ એનું રીઝન શું છે કે આનું જે કેન્દ્ર છે એ કેન્દ્રમાં એક જ પ્રોટોન છે અને એક પ્રોટોન શું કરે છે આ 1s આ રીતના કક્ષક આવશે તો આની ઉર્જા કેવી હશે વધુ હશે હવે થવાનું શું હિલિયમની અંદર ભાઈ બે પ્રોટોન હશે બે પ્રોટોન આ 1s કક્ષકને ખેંચશે તો ભાઈ ઉર્જામાં શું થશે ઘટે બે ખેંચવાના આમાં વિચારો 3 પ્રોટોન ખેંચે તો હજુ પણ ઘટે ભાઈ આમાં 11 પ્રોટોન ખેંચવાના હજુ બી ઘટે આમાં શું થવાનું 19 પ્રોટોન 1s ના ઇલેક્ટ્રોનને એટ્રેક્શન કરેલું હોય છે તો આની ઉર્જા કેવી હોય છે ઓછી થતી હોય છે એક સીધી સિમ્પલ વસ્તુ છે તે કેન્દ્રથી કક્ષક જે કેન્દ્રથી કક્ષક જેટલી દૂર તેટલી ઉર્જા વધારે આપણે એવું કહીએ છીએ કેન્દ્રથી કક્ષક જેટલી દૂર તેટલી ઉર્જા વધારે પણ આપણે કમ્પેરિઝન કરીએ છીએ બધામાં સેમ કારણ કે લખેલું છે કે સમાન પેટાકોષમાં મારે માની લો કે તમારે કમ્પેરિઝન 2s સાથે કરવી હોય તો ભાઈ તમે 2s સાથે બી કરો બધાની 2s લઈ લો તો બધાની 2s તમે લઈ લેશો તો આમાં પણ સેમ કે ભાઈ પ્રોટોનની જે સંખ્યા છે ભાઈ આમાં એક જોવા મળે આમાં બે આમાં 3 સેમમાં 11 આમાં 19 તો જેટલા પણ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધશે એટલી તમારી કક્ષકની ઉર્જા બી શું થશે ઘટશે કારણ કે પ્રોટોન શું કરશે ધન વીજભાર ધરાવે છે ધન વીજભાર એ કક્ષકના ઇલેક્ટ્રોનને એટ્રેક્શન પામશે એટલે કે એની ઉર્જા ઓછી રહેતી હોય છે આઈડિયા આવે તો આ લાસ્ટ પોઈન્ટ છે તમારે સમજવાનો કે સમાન પેટાકોષ નો મતલબ શું થાય કે બધા જુદા જુદા પરમાણુ લઈ લો એનો સમાન કોઈ બી લઈ લો 1s લેવ તો બધાની 1s સાથે કમ્પેરિઝન કરો 2s લેવ તો બધાની 2s સાથે કમ્પેરિઝન કરો 3s લેવ તો બધાની 3s સાથે કમ્પેરિઝન કરો તો જેટલો પરમાણુ ક્રમાંક વધે તેની સાથે કક્ષકની ઉર્જા પણ ઘટે માટે 1s ની ઉર્જા સૌથી વધારે એના લિથિયમ કરતા હિલિયમની ઉર્જા વધારે સોડિયમ કરતા એટલે 1s 1s માં પોટેશિયમ કરતા સોડિયમની વધારે તો જેમ પરમાણુ ક્રમાંક વધે તો સમાન પેટાકોષમાં એક કક્ષકની ઉર્જા પણ ઘટતી જોવા મળે છે તો આ ટોટલી આ જે બધી જ વસ્તુ છે એ કક્ષકોની ઉર્જા વિશે છે તો આમાંથી તમારે 3 પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે એક તો મેં વાત કરી હાઇડ્રોજન વિશે કે હાઇડ્રોજન જેવા પરમાણુ માટે જે કક્ષકની ઉર્જા છે માત્ર મુખ્ય ક્વોન્ટમાંક પરથી જ જાણી શકાય કેમ કારણ કે પહેલો ઇલેક્ટ્રોન 1s માં જ રહેશે પછી તમે 2s તમે બીજા કક્ષામાં લઈ જાઓ તો બીજા કક્ષામાં બંનેની ઉર્જા સેમ હોય છે 2s સેમ 2p સેમ 3s સેમ 3p સેમ 3d સેમ એ હાઇડ્રોજન માટે પણ જ્યારે પછી વાત કરી બહુ પરમાણવીય ઇલેક્ટ્રોનની અંદર તો બહુ ઇલેક્ટ્રોનીય ધરાવતા પરમાણુની અંદર કે એવો પરમાણુ કે જેમાં એક કરતાં વધુ ઇલેક્ટ્રોન ધરાવતા હોય તો એવા પરમાણુની અંદર શું કામ કરતી હોય છે સીલિંગ અસર કામ કરતી હોય છે એટલે કે એક જ કોષમાં રહેલી જે જુદી જુદી કક્ષકો છે એ જુદી જુદી કક્ષકોની બી ઉર્જા કેવી હોય છે જુદી જુદી હોય છે બીકોઝ ઓફ કેન્દ્ર પરમાણુમાં આકર્ષણ અને અપાકર્ષણ કામ કરતું હોય છે રેડી છે અને બહુ ઇલેક્ટ્રોનીય ધરાવતા પરમાણુની અંદર કક્ષકની ઉર્જા જાણવા માટે N+L સૂત્રનો ઉપયોગ થશે N+L આ યાદ રાખવાનું છે અને ત્રીજો પોઈન્ટ જે લાસ્ટ પોઈન્ટ છે જે યાદ રાખવાનો છે કે સમાન પેટા કોષમાં પરમાણુ ક્રમાંકના વધારા સાથે કક્ષકની ઉર્જામાં ઘટાડો થાય છે એ તમારો લાસ્ટ પોઈન્ટ છે આ તમારે યાદ રાખવાનું હોય છે તો આઈ હોપ સો કે આ જે ટોપિક છે કક્ષકની ઉર્જા વિશેનો એ તમને ક્લિયર થયો હોય અને તમે આને ડાયજેસ્ટ કરવું પડશે મીન્સ કે બરાબર સમજીને કરવું પડશે જો આ ટોપિક ક્લિયર થશે તો ઘણા બધા આના પછીના ટોપિકને તમને સમજવામાં ઇઝી પડશે તો આને બરાબર સમજો ની સમજણ પડતી હોય તો વિડીયોને વારંવાર જો અને સમજવાનો પ્રયત્ન કરો જો જો સમજણ પડી હોય આઈડિયા આવી હોય તો વિડીયોને લાઈક કરો જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો તમારા ફ્રેન્ડ સર્કલને બી તમે આપી શકો છો
કે ભાઈ આ વિડીયો દ્વારા મને ઘણું બધું નોલેજ મળ્યું છે, તો તમે આને શેર પણ કરી શકો છો. તો મળીશું હવે આપણે મજાનો પરમાણ્વીય કક્ષકોની ઉર્જા વિશે આપણે સમજીશું. મજાનો આના પછીનો વિડીયો બનશે, કારણ કે એનું નોલેજ તમને 11th અને 12th બધામાં જ કામ લાગશે. ક્લિયર છે? કારણ કે હવે આપણે ઇલેક્ટ્રોનિય રચના વિશે સમજવાના છે, અને જે તમને 12th સાયન્સમાં ભાઈ ખૂબ જ ઉપયોગી નીવડશે. તો હવે આના પછીનો જે વિડીયો છે મજાનો ઇમ્પોર્ટન્ટ બનવાનો છે, તો એને માટે રાહ જુઓ. તો મળીશું હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર.